બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પાટણ હાઈવે પર ટ્રિપલ અકસ્માત. છકડો રિક્ષાના ટ્રિપલ અકસ્માતમાં એકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છકડા ચાલક અને એક અન્ય વ્યક્તિને ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સિહોરી પાટણ હાઈવે રોડની ઘટના, ટ્રાફિક જામ થતાં સિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને વાહનને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા. જોકે છકડા ચાલક મહિપતસિંહ ચમનસિંહ વાઘેલા ઉંમર વર્ષ 48, રહે ઉણ ભાવાભાઈ રામાભાઈ ઉંમર વર્ષ 45, બંને રહે ઉણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા જેઓ વાસણ ભરીને જઈ રહ્યા હતા ત્યારે સિહોરી પાટણ હાઈવે રોડ પર આવેલ વિદ્યુત બોર્ડ પાસે ઘટના સામે આવી હતી. ટ્રિપલ અકસ્માત થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ટર્બો ચાલક અને સ્વિફ્ટ કાર ચાલકો વાહનો મૂકીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેમાં એક વ્યક્તિને વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.